દરેક મિત્રોને વિનંતી છે કે આવનારી કોઈ પણ અપડેટ માટે આપણી ચેનલ પર વિશ્વાસ કરીને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો. પ્લસ પોઈન્ટ એ છે દોસ્તો, આપણી ચેનલો કે દરરોજ સવારે 7 વાગ્યાથી લઈને રાત્રે 11 વાગ્યા સુધી દર એક કલાકે કંઈક ને કંઈક નવી નવી અપડેટ આવતી હોય છે. દરેક કલાકે તમને સરકારી નોકરીઓ, પ્રાઇવેટ નોકરીઓ અને યોજનાઓને લગતી વિડીયો મૂકવામાં આવે છે, જેથી કરીને તમને મહત્તમ લાભ મળી શકે. તો દોસ્તો, આજે વિડીયોની અંદર વાત કરીશું નેશનલ હેલ્થ મિશન અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લામાં અને તાલુકા તેમજ જિલ્લા કક્ષાએ અલગ અલગ પોસ્ટ માટે ભરતી અંગેની ઓફિશિયલ જાહેરાત છે તે આવી ગઈ છે. આ જાહેરાત અંતર્ગત ફક્ત વોક ઇન ઇન્ટરવ્યૂ દ્વારા સિલેક્શન છે, કોઈ પણ પ્રકારની પરીક્ષા છે તે નહીં લેવામાં આવે. તો જે મિત્રો પરીક્ષાઓથી ગભરાતા હોય એમની માટે સારી તક છે, ફક્ત વોક ઇન ઇન્ટરવ્યૂ દ્વારા ડાયરેક્ટ સિલેક્શન છે. તો જરૂરથી એકવાર દોસ્તો પ્રયત્ન કરજો, વિડીયોને અંત સુધી જોઈ લેજો, વિડીયો ગમે તો લાઈક કરજો. સાથે સાથે તમામ મિત્રોને વિનંતી છે કે સૌથી પહેલાં વિડીયો અંદર જેટલી માહિતી છે તે સમજી લે, સમજ્યા પછી જો દોસ્તો તમને એવું લાગતું હોય કે એપ્લાય કરવા જેવું છે તો જ એપ્લાય કરજો. ચલો આગળ વાત કરીએ તો નેશનલ હેલ્થ મિશન NHM હેઠળ સુરેન્દ્રનગરમાં જિલ્લા તાલુકા કક્ષાએ અમલીકરણ થયેલ NPPC, NPCD, CS અને NPHCE પ્રોગ્રામ હેઠળની વિવિધ ટેકનિકલ નોન ટેકનિકલ સંવર્ગની નીચેના કોષ્ટકમાં દર્શાવ્યા મુજબ પ્રોગ્રામ પ્રમાણેની ખાલી જગ્યાઓ 11 મહિનાના કરાર આધારિત ભરવાની થાય છે. ભરતી અંતર્ગત 200 સેલરી ફિક્સ મળવા પાત્ર છે. તો જરૂરી શૈક્ષણિક લાયકાત અનુભવના પ્રમાણપત્ર સાથે તમારે અરજી કરવાની છે. અરજી વિશે દોસ્તો વાત કરીએ, સૌથી પહેલા જગ્યાનું નામ છે મેડિકલ ઓફિસર. સેલરી મળશે 60,000 રૂપિયા અને મેડિકલ ઓફિસર માટે હાલમાં એક જ વેકેન્સી અવેલેબલ છે. શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો MBBS ફક્ત કરેલું હોવું જોઈએ. જે મિત્રોએ ફક્ત MBBS કરેલું હશે તો પણ એપ્લાય કરી શકશે. જે મિત્રો MBBS ના કરેલું હોય અને તેને લગતી જે ઇક્વિવેલન્ટ ડિગ્રી કરેલી હશે મેડિકલ કાઉન્સિલિંગ ઓફ ઇન્ડિયા અંતર્ગત તો પણ એપ્લાય કરી શકે છે. ડિઝાયરેબલની વાત કરીએ તો ડિપ્લોમા, માસ્ટર ઇન મેડિસિન, એન્થેસિયા, રેડિયોગ્રાફી કરેલું હોય, ઇન્સ્ટિટ્યૂટ રેકોગ્નાઇઝ બાય મેડિકલ કાઉન્સિલિંગ ઓફ ઇન્ડિયા MCI તો પણ દોસ્તો ફોર્મ ભરી શકો છો. એક્સપિરિયન્સ ઓછામાં ઓછો 1 વર્ષનો જરૂરી છે હોસ્પિટલની અંદર. એજ લિમિટેશન તરીકે 40 વર્ષ કરતાં વધારે તમારી એજ ન હોવી જોઈએ. વાત કરીશું દોસ્તો કે નેશનલ પ્રોગ્રામ ફોર પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ કેન્સર, ડાયાબિટીસ, CVD એન્ડ સ્ટ્રોક, એટલે કે NPCD CS હેઠળની ખાલી જગ્યાઓ. અહીંયા દોસ્તો બે અલગ અલગ પ્રકારની પોસ્ટ છે. મેડિકલ ઓફિસર માટે એક વેકેન્સી, જ્યારે 60,000 સેલરી છે. સ્ટાફ નર્સ માટે, જેમાં મેલ અને ફિમેલ બંને કેટેગરીના ઉમેદવારો ફોર્મ ભરી શકે છે, તો સ્ટાફ નર્સ માટે 2 વેકેન્સી છે. સેલરી 13,000 રૂપિયા રહેશે. હવે આ પોસ્ટ માટે એટલે કે સ્ટાફ નર્સ માટે દોસ્તો બેચલર ડિગ્રી મેળવેલી હોવી જોઈએ, ડિપ્લોમા કરેલું હોવું જોઈએ નર્સ અંદર. એક્સપિરિયન્સ તમને ઓછામાં ઓછું 2 વર્ષનો છે. તમારી એજ 40 વર્ષ કરતાં વધારે ન હોવી જોઈએ. જ્યારે મેડિકલ ઓફિસરમાં MBBS કરેલું હોવું જરૂરી છે. એના પછીની દોસ્તો NPHCE એટલે કે નેશનલ પ્રોગ્રામ ફોર હેલ્થ કેર ઓફ ધી એલ્ડરલી. તો દોસ્તો આ જે પ્રોગ્રામ છે તે અંતર્ગત જે હાલમાં વેકેન્સી અવેલેબલ છે તે છે ફિઝિયોથેરાપિસ્ટની, જેમાં 15,000 સેલરી મળશે અને હાલમાં ફક્ત એક જ વેકેન્સી છે. તો દોસ્તો આ પોસ્ટ માટે તમારે ડિગ્રી કરેલી હોવી જોઈએ ફિઝિયોથેરાપીની અંદર, સાથે સાથે દોસ્તો 2 વર્ષ એક્સપિરિયન્સ પણ માંગેલું છે જે ફરજિયાત છે. જો નહીં હોવ તો તમે ફોર્મ નહીં ભરી શકો. હવે દોસ્તો આ ભરતી માટે છેલ્લી તારીખ કઈ છે એના વિશે વાત કરીએ તો ઉપરોક્ત જગ્યાઓ સંપૂર્ણ કાર્યક્રમ આધારિત અને કાર્યક્રમ પૂર્ણ થઈ ત્યાં જગ્યાઓ રદ થવા પાત્ર છે. ઉપરોક્ત કોષ્ટકમાં દર્શાવેલ ખાલી જગ્યાઓ NHM નિયમ અનુસાર 15 માસ માટે કરાર આધારિત માસિક ફિક્સ મહેનતાણાથી ભરવામાં આવશે અને કોઈ પણ જાતના ભથ્થા અને નાણાકીય લાભ છે ચૂકવવામાં આવશે નહીં. ઉપરોક્ત દર્શાવેલ જગ્યાઓ માટે શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોએ તેમના અદ્યતન CV, પાસપોર્ટ સાઇઝ, શૈક્ષણિક લાયકાત, અનુભવના જે દસ્તાવેજો છે દોસ્તો એ તમારે પ્રમાણિત તમામ નકલો સાથે મેડિકલ ઓફિસર અને સ્ટાફ નર્સ એટલે કે મેલ ફિમેલની જગ્યા માટે 7 સપ્ટેમ્બર 2021 મંગળવાર તથા ફિઝિયોથેરાપિસ્ટની જગ્યા માટે 9 સપ્ટેમ્બર 2021 ગુરુવારના રોજ સવારે 10 વાગે સ્થળ રહેશે જિલ્લા NCDL પ્રથમ માળ જનરલ હોસ્પિટલ સુરેન્દ્રનગર. આજે દોસ્તો એડ્રેસ છે, એ એડ્રેસ પર તમારે પોતાના ખર્ચે હાજર રહેવાનું છે અને અરજી કરવાની રહેશે. સવારે 10 થી 11 કલાક સુધી રજીસ્ટ્રેશન કરવામાં આવશે. ઉપરોક્ત જગ્યાઓ ભરવા અંગે તમામ હક સહ સિવિલ સર્જન જનરલ હોસ્પિટલ સુરેન્દ્રનગરને આબાદિત રહેશે. આશા રાખું છું કે આ જેટલી પણ માહિતી છે દોસ્તો એ તમને ખબર પડી ગઈ હશે. આમાં બોલવામાં કશું મારાથી ભૂલ થઈ હોય તો બોલવા માટે એની માટે માફી ચાહું છું. આજની વિડીયોની અંદર એટલું રાખીએ છીએ. ફરીથી મળીશું નવી વિડીયોમાં નવી ભરતી અંગેની ઓફિશિયલ નોટિફિકેશન સાથે. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, જય.